14 ફેબ્રુઆરી વર્ષ 2016 એ દિવસ હતો કે જ્યારે આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, કારણ કે એક એવી મહિલા દુનિયા સમક્ષ આવી જે મહિલા હતી પણ ખરા અર્થમાં મહિલા નહોતી. અને આજે જ મહિલાની વાત કરવી છે કે મહિલા છે પણ મહિલા કેમ નથી, જોઈએ આ શું આપને ખબર છે એમાં. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આજે આપ ટેગ જે છે જોઈ રહ્યા છો કે છે મહિલા પણ મહિલા નથી. તમને આશ્ચર્ય ચોક્કસથી થયો છે, પરંતુ ચિંતા ન કરતા, તમારા આશ્ચર્યનો અને તમારી આતુરતા છે એનો અંત લાવીશું. જે જોઈ રહ્યા છો એ બેન છે જેનું નામ છે સોફિયા. અને સોફિયાની ખાસિયતો શું છે, તો પહેલાં તો ખાસિયતો હું તમને કહું કે જે સોફિયા છે એ 50 જેટલા ચહેરાના હાવભાવ છે એ દર્શાવી શકે છે. એટલે પોતાના ફેસ ઉપર 50 પ્રકારના હાવભાવ એ લાવી શકે છે. હસી શકે છે, રડી શકે છે, દયામણું મોઢું પણ કરી શકે છે. ભાવનાઓ છે તેના ચહેરા ઉપર દેખાય છે. મનુષ્યમાં પ્રેમની લાગણી પણ પ્રેરિત આ સોફિયા બેન છે એ કરી શકે છે. નવાઈ લાગી ને? નવાઈ હજી પણ લાગશે. અને પછી જોઈએ તો સોફિયા અંગ્રેજી સાથે સાથે હિન્દી અને હિન્દી સાથે અન્ય ભાષાઓ, એટલે કે અન્ય દેશોની ભાષા છે તે પણ જાણે છે. એ પછી જો જોઈએ તો એ પછી છે દુનિયાની પહેલી માનવીય રોબોટ. હવે તમને લગભગ હું માનું છું ત્યાં સુધી ખબર પડી ગઈ હશે કે દુનિયાની પહેલી એવી માનવીય રોબોટ છે કે જે એક માત્ર એવી રોબોટ છે, મહિલા રોબોટ છે કે જેને હોંગકોંગની હેન્સોન રોબોટિક કંપની દ્વારા બનાવવામાં આવી હતી અને જેનું નામ રાખવામાં આવ્યું છે સોફિયા. આ સોફિયાને પહેલી વખત દુનિયા સમક્ષ 14 ફેબ્રુઆરી અને 2016 લાવવામાં આવી હતી. અને 2016 મેં જેમ આપને કીધું તેમ રજૂ કરાઈ હતી. સોફિયાને 2017 સાઉદ અરેબિયાએ નાગરિકત્વ આપ્યું હતું. એટલે આમ તો જ્યારે 2016 આવી ત્યારે તો દુનિયા આશ્ચર્યચકિત થઈ જ હતી, પરંતુ એ પછી પણ પહેલો એવો કોઈ રોબોટ છે કે જેને કોઈ દેશનું નાગરિકત્વ મળ્યું. માનો કે હું તો જીવંત છું, ભારતનો રહેવાસી છું, એટલે મારી પાસે આધાર કાર્ડ છે. એ જ રીતે અલગ અલગ દેશોમાં પોતપોતાના આઈડેન્ટિફિકેશન કાર્ડ હોય છે અને એવું જ આ રોબોટને આપવામાં આવ્યું સાઉદી અરેબિયામાં. અને પહેલી એવી નાગરિક બની જે પોતે રોબોટ છે અને એને નાગરિકત્વ આપવામાં આવ્યું. આનું મુખ્ય જો ઉદ્દેશ્ય છે એ સામાજિક રીતે જે છે સોશિયલ પ્લેટફોર્મ ઉપર તેને મૂકવામાં આવે છે. અને જ્યારે તે ઇન્ડિયામાં આવી ત્યારે ઇન્ડિયામાં પણ તમામે તમામ ન્યૂઝ મીડિયા એજન્સીએ આને કવરેજ આપ્યું હતું. અને કવરેજ વખતે પણ જ્યારે હિન્દીમાં પ્રશ્ન પૂછાતા હતા ત્યારે હિન્દીમાં જવાબ આપતી હતી, અને સાથે જ જ્યારે સ્માઇલ કરવાની થાય તો એ સ્માઇલ પણ કરતી હતી. જો કે જો તમે એનો જે કોસ્ચ્યુમ જે છે પહેર્યા વગર એ હોય તો તમને ખ્યાલ આવે કે રોબોટ છે, બાકી કપડાં સાથે જોવો તો કોઈ પણ છે દગો કહી જાય. અને એટલા માટે જ અમે કહ્યું કે આ મહિલા છે પણ મહિલા નથી, એકમાત્ર એવી રોબોટ છે દુનિયાની અંદર કે જેણે 2016 આશ્ચર્યચકિત કર્યા હતા, જેનું નામ સોફિયા, અને પહેલી વખત એક રોબોટ એવું કે જેને નાગરિકત્વ પણ આપવામાં આવ્યું હતું. બીજી મહત્વની વાત કરીએ તો યુનાઇટેડ કિંગડમના જનરલ સામે આને એક વખત છે તે પ્રેઝન્ટેશન આપવા માટે પણ ઊભી કરવામાં આવી હતી. અને પ્રેઝન્ટેશન આપતી વખતે પણ સોફિયાએ છે ત્યાં પ્રથમ ક્રમ છે એ યુનાઇટેડ કિંગડમની અંદર પણ મેળવ્યો હતો. નમસ્કાર, આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ અને તમામ અમારા સોશિયલ અકાઉન્ટને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.